आप सब वार्ड नंबर 9 ना अलग अलग विस्तार माथी सोसाइटी माथी पधारेला सब आगेवानो वडीलो युवानो माता बहनों अपना कार्यकर्ताओ शुभ चिंतको आप सबनु हूँ आजना आ कार्यालय शुभारंभ प्रसंगे स्वागत करू छू आभार व्यक्त करू छू। गांधीनगर महानगरपालिकानी चूंटणीना अनुसंधानमां आपणे अहींया बधा एकत्रित थया छीए। ચૂંટણીઓ આપણે બધાએ જેમની ઉંમર વધારે મોટી હશે એમણે વધારે ચૂંટણીઓ જોઈ હશે, આપણે સૌએ ખૂબ બધી ચૂંટણીઓ જોઈ છે, ખૂબ ચૂંટણીઓમાં મત આપ્યા છે, અલગ અલગ વ્યક્તિઓને પણ મત આપ્યા છે, અલગ અલગ પાર્ટીઓને પણ મત આપ્યા છે। વર્ષો સુધી ચૂંટણીઓમાં મત આપ્યા પછી આજે આપણે આપણા ગામની આપણા શહેરની આપણી સોસાયટીની કે આપણા વિસ્તારની હાલત પરિસ્થિતિ જોઈએ તો શું છે। આજે રોડની હાલત ખરાબ છે, સરકારી કચેરીઓની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, વીજળી પાણી સાફ સફાઈ ગટર જેવા પ્રાથમિક મુદ્દાઓ ઉપર પણ લોકોએ ખૂબ સંઘર્ષ કરવો પડે છે, ભાઈ સાહેબ બાપા કરવું પડે છે। વર્ષોથી આ વ્યવસ્થાને આપણે સહન એટલા માટે કરતા આવ્યા છીએ કેમ કે આપણી પાસે એક સારો રાજકીય ઓપ્શન ન હતો, સારી રાજકીય પાર્ટી ન હતી। પરંતુ દિલ્હીની અંદર માનનીય અરવિંદ કેજરીવાલજીએ સંઘર્ષ કરીને દિલ્હીની જનતાને સૌ પ્રથમ વખત 2012માં એક નવો રાજકીય વિકલ્પ આપવાની શરૂઆત કરી અને નારો આપ્યો કે રાજનીતિ બદલવા માટે આવ્યા છે, રાજનીતિ કરવા નહીં। અને એ સંઘર્ષ આગળ ચાલતા ચાલતા કે રાજનીતિ કરવા નહીં, રાજનીતિ બદલવા માટે આવ્યા છે, એ સૂત્રને એ સંઘર્ષને આગળ વધારતા 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 આજે 2021માં આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ કે આખા દેશની અંદર આમ આદમી પાર્ટી એક નવી આશા અને વિશ્વાસનું પ્રતીક બનીને આગળ વધી રહી છે। દોસ્તો, ગાંધીનગરની અંદર અગાઉ પણ ઘણી ચૂંટણીઓ, લોકસભા વિધાનસભા આ મહાનગરપાલિકા, જ્યારે મહાનગરપાલિકા નહોતી ત્યારે ગ્રામ પંચાયતો, બધી ચૂંટણીઓ આવી, બધી ચૂંટણીઓમાં આપણે મત આપ્યા, બદલામાં આપણને શું મળ્યું? આપણને બદલામાં કશું જ મળ્યું નથી। એક સારી શાળા તો આપણે શોધવા જવું પડે, દવાખાનું, દવાખાનામાં જતા પહેલા આપણને ડર લાગે, સંકોચ થાય કે અહીંયા જઈશ ને કદાચ મને તબિયત સારી થવાની, તો ઘરે ગઈ જીવતા રહે તો એ સારી બાબત છે। આ પરિસ્થિતિ 27 વર્ષ સુધી ભાજપ કે કોંગ્રેસને મત આપ્યા પછી પેદા થઈ છે, ત્યારે આ ચૂંટણી એ ફક્ત ગાંધીનગર મહાનગરપાલિકા નહીં પણ આખા ગુજરાતનું અને આખા દેશનું ભવિષ્ય નક્કી કરવાની ચૂંટણી દોસ્તો મહત્વની બની રહેવાની છે। આપણે સૌ આપણે આપેલા એક એક મતની નોંધ આખા દેશના લેવલે લેવા છે, કેમ કે ભાજપના લોકો ચૂંટણી પ્રચાર કરે છે એ ચૂંટણી લડે છે, કોંગ્રેસના લોકો લડે છે, આમ આદમી પાર્ટી ચૂંટણી લડે છે, અહીંયા ઉમેદવારો બેઠા છે, આ ત્રણેય પાર્ટીઓ વચ્ચે ફરક શું છે? એ ફરક ખૂબ સમજવા જેવી બાબત છે કે ભાજપના લોકો ચૂંટણી એટલા માટે લડે છે કે એમને વોટ છે, કે ચૂંટણીઓ તો અમે જ લડીએ ને અમે જ જીતીએ ને અમારા બાપાનું અમારા માતા પિતાનું અમારા ખાતે કરી દીધું છે ગુજરાતને રાજકારણ, એટલે ચૂંટણીઓ તો અમે જ લડીએ, એટલે એમનું ચૂંટણી લડવાનું કારણ ફક્ત એમનો વોટ છે, એમનો અહંકાર છે, એમને જનતાને કોઈ લેવા દેવા નથી। દોસ્તો, કોંગ્રેસ વાળા ચૂંટણી શું કામ લડે છે કે ભાઈ 150 વર્ષ જૂની પાર્ટી છે, ચૂંટણી લડવી પડે, ચૂંટણી ના લડીએ તો ગામમાં આપણી ખરાબ વાતો થાય, એટલે ગમે તેમ કરીને ઉમેદવારો ઉભા રાખી દઈએ, ભગવાન ભરોસે જીતે તો ભાજપને આપી દેશું, ના જીતે તો ઈવીએમના રોદણા રોઈને ઘરે જઈને હોઈ જાયશું, એટલે કોંગ્રેસ આવા કારણોસર ચૂંટણી લડે છે। મારી વાત સાચી છે? ભાજપ વટ માટે ચૂંટણી લડે છે, એને કોઈ પડી નથી આપણી, એને કઈ લેવા દેવા નથી કે આપણું શું થઈ રહ્યું છે, આપણી સાથે શું થઈ રહ્યું છે, આપણી પરિસ્થિતિ કેવી છે, આપણને શું જરૂર છે, કેવી તકલીફોનો સામનો કરી રહ્યા છે, કોઈ લેના દેના નથી। એ એમના વટ માટે કોંગ્રેસ લડવા ખાતર લડે છે, આમ આદમી પાર્ટી એવી છે કે કંઈક કરવા માટે, કંઈક આગળ વધારવા માટે, જો જનતાનું કામ કરવા માટે 200 ચૂંટણી લડે છે। આ દેવ્યાંગભાઈ છે, મહિપતભાઈ છે, આપણા બંને બહેનો છે, આમાંથી કોઈ મને ગણો, આમાંથી કોઈ રાજનીતિનો માણસ નથી, રાજકારણમાં કોઈ કોઈના બાપ દાદા અમારા અમારા એકના કોઈના જોડાયેલા નથી, છતાંય આજે આ નાની ઉંમરમાં સુકામાં પાર્ટીની અંદર જોડાઈને ચૂંટણી લડવી પડી છે, એટલા માટે કે અત્યાર સુધી રાજનીતિમાં જેમના ઉપર ભરોસો કર્યો, જેમને મત આપ્યા, જેમને આગળ વધાર્યા, એ તમામ લોકોએ આપણને છેતરવાનું, આપણને મૂર્ખ બનાવવાનું, આપણું શોષણ કરવાનું અને ભ્રષ્ટાચાર કરવાનું કામ કર્યું છે, માટે એમને ઘર ભેગા કરવા માટે હવે આપણે આ બધા આમ આદમી પાર્ટીમાં જોડાઈને આગળ વધવું પડે।
देश नी अंदर घणा बधा नेताओ आज दिवस सुधी आव्या, घणी बधी पार्टीओ आवी, घणी बधी सरकारो बनी, पण चर्चा आज आखा देश में जो कोई पार्टी नी के कोई सरकार नी थई रही होय तो मात्र ने मात्र आम आदमी पार्टी नी दिल्ली सरकार नी चर्चा आखा देश लेवले थई रही छे। आपणे बधाय जाणीए छीए कि दिल्ली में खूब सारू काम थयुं छे, सरकारी शालाओ सारामां सारी बनावामां आवी छे, फक्त बिल्डिंग नहीं એની શિક્ષણની ક્વોલિટી પણ ખૂબ સારી બનાવવામાં આવી છે, દવાખાનાઓ સારામાં સારા બનાવવામાં આવ્યા છે, પ્રાથમિક આરોગ્ય માટે મહોલ્લા ક્લિનિક પણ સારામાં સારા બનાવવામાં આવ્યા છે, 200 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવી, તમામ સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવામાં આવ્યો છે। આ તમામ સારા કામો આમ આદમી પાર્ટીની દિલ્હીની સરકારે કરીને બતાવ્યા છે, પણ અહીંયા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી હોય તો કદાચ આપણામાંથી કોઈને એવું લાગે કે ભાઈ દિલ્હીને અને ગાંધીનગરને શું લેવા દેવા છે, તમે અહીંની કંઈક વાત કરો। તો હું હવે અહીંની વાત કરું કે ધારો કે દિલ્હી આપણાથી ઘણું દૂર છે, આપણને દિલ્હીની વાત યોગ્ય લાગે અથવા ન પણ લાગે, પણ જ્યાં સુરતની અંદર મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીને સુરતની જનતાએ 27 સીટ આપી અને વિરોધ પક્ષમાં બેસાડવાનું કામ કર્યો છે, ત્યાં આમ આદમી પાર્ટીએ શું કામ કર્યા છે આ છેલ્લા 4 મહિનામાં એ હું તમને જણાવું કે જ્યાં જ્યાં દિલ્હી હોય કે સુરત હોય, જનતા જ્યાં જ્યાં આમ આદમી પાર્ટીને તક આપે છે, જ્યાં જ્યાં જનતા આમ આદમી પાર્ટી ઉપર ભરોસો મૂકે છે, મત આપે છે, ત્યાં કેવું કામ કરે છે એનો બીજો દાખલો કે સુરતની અંદર તમામ કોર્પોરેટરોએ, અહીંયા આપણા એક ભાઈ અલ્પેશભાઈ પટેલ બેઠા છે, સુરતથી કોર્પોરેટર છે, ઊભા થાવ જરાક બધાને દર્શન આપો, MBA કરેલા યુવાન છે, ફક્ત 28 વર્ષની ઉંમર છે। દોસ્તો આવા ભણેલા ગણેલા યુવાનો રાજનીતિમાં ધીમે ધીમે આગળ વધી રહ્યા છે, તમારા બધાના ટેકાથી અને આશીર્વાદથી આગળ વધી રહ્યા છે, આવનારું ભવિષ્ય ખૂબ સારું થવાનું છે આપણા બધાનું, કેમ કે ભણેલા માણસો આવી રહ્યા છે, વિઝનવાળા, જેમની પાસે કંઈક આગળનું ભવિષ્ય વિચારવાની ક્ષમતા છે। સુરતમાં જ્યાં આમ આદમી પાર્ટીને સુરતની જનતાએ પ્રેમ આપ્યો તો તમામ ચૂંટાયેલા 27 કોર્પોરેટરોએ પહેલો નિર્ણય એ કર્યો કે આપણે જોઈએ છીએ ને કે ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય, કોર્પોરેટર હોય, કાઉન્સિલરો હોય, ડેલિગેટ હોય, આ બધા લોકો વર્ષોથી હું તો જોતો આવ્યો છું કે જાણે બાકડા મેલવા માટે જ આપણે અમને ચૂંટ્યા હોય ને એવું લાગે છે, દરેક જગ્યાએ એમના નામના બાકડા પડ્યા હોય, બીજું કશું જ કામ કોઈનું દેખાય નહીં। વાત સાચી છે, સાચી વાત છે, બધા લાગે છે જ્યાં હોય ત્યાં આખા ગુજરાતમાં અમે તો જઈએ તમામના બાકડાઓ પડ્યા હોય, ફલાણા ભાઈનો બાકડો, ઢેકણા ભાઈનો બાકડો, આ બેનનો બાકડો, કાકાનો બાકડો, ઉપર વરસ લખ્યા હોય અને 3 પેઢીના નામ ચિતર્યા હોય, આપણને એવું લાગે કે આ ભાઈ આપણા માટે પોતાની બાપ દાદાની જમીનો વેચીને બાકડા મેલાયા હશે એટલે નામ લખ્યું છે ઉપર। વર્ષોથી આપણા મતનો ઉપયોગ આવી રીતે ભ્રષ્ટાચાર કરવામાં કર્યો છે, 200-500 કે 1000 રૂપિયાનો બાકડો 5000નો ચોપડે બતાવીને આપણા સોસાયટીના નાકે મેલી દે, ઉપર એનું નામ લખે, એટલે આવતા જતા રોજ આપણે એમનું નામ વાંચવાનું। સુરતની અંદર આમ આદમી પાર્ટી ઉપર જનતાએ ભરોસો મેળ્યો તો 27 કોર્પોરેટરોએ નિર્ણય કર્યો, ભણેલા ગણેલા 27 પ્રતિનિધિઓએ કે હવે આપણને જે ગ્રાન્ટ મળે છે એ બાકડા પાછળ આપણે વેડફવા માંગતા નથી, આપણે એ ગ્રાન્ટ શિક્ષણ પાછળ, આરોગ્ય પાછળ, રોડ રસ્તા કે ગટરની સુવિધા પાછળ વાપરશું। એમણે જાહેરાત કરી કે કોઈ બાકડા આપવામાં આવશે નહીં, સુરતમાં 1 કોર્પોરેટરને 10 લાખ રૂપિયા ગ્રાન્ટ મળે છે, સમજો બીજો સુધારો। આ બાકડા મેલવાનું જે બંધ કર્યું એ સારું કહેવાય ખરાબ કહેવાય, બધા મને જવાબ આપો છે વડીલો, સારું કહેવાય ખરાબ, બધા બોલો છે સારું કહેવાય કે ખરાબ, કેમ કે બાકડાના નામે ભ્રષ્ટાચાર થાય છે એ વાત સાચી છે। અહીંયા ગાંધીનગરમાં અલગ અલગ નામો વાળા બાકડા પડ્યા છે, ભાઈ સરકારના પૈસાથી સ્કૂલો બનાવો, દવાખાના બનાવો, દવાખાનામાં સાધનો લાવો, સારા રોડ બનાવો, સારી વ્યવસ્થાઓ ઊભી કરો, પણ સુરતમાં જનતાએ જ્યારે ભરોસો મૂક્યો ત્યારે બીજો સુધારો શું લાવ્યા કે 1 કોર્પોરેટરને 10 લાખ રૂપિયા ગ્રાન્ટ સુરતમાં મળે છે અને 1 વોર્ડમાં 4 કોર્પોરેટરો હોય છે, એટલે 1 વોર્ડમાં 1 વર્ષના 40 લાખ રૂપિયા કોર્પોરેટરની ગ્રાન્ટ, એ સિવાય વોર્ડ સમિતિની 1 કરોડ રૂપિયા અલગથી ગ્રાન્ટ મળે, એટલે કે 1 વોર્ડમાં, સુરતની વાત છે, 1 વોર્ડમાં દર વર્ષે 1 કરોડ 40 લાખ રૂપિયાની ગ્રાન્ટ વાપરવા મળે છે। હવે આજ દિવસ સુધી આપણા બધાનો અનુભવ એવો છે કે જે નેતાઓને ગ્રાન્ટ મળતી હોય એ ક્યાં વાપરે છે, કેવી રીતે વાપરે કોઈને ખ્યાલ જ આવતો નથી, આવે છે આપણને ખ્યાલ ક્યારે, કોઈ આપણને પૂછતું નથી, આપણી ગ્રાન્ટમાંથી એમના નામ લખાય એવી વસ્તુઓ બને, પિંજરા મૂકે ઝાડના,
ઝાડ ન હોય, ખાલી પિંજરું હોય, ઉપર નામ લખ્યા હોય, બાકડા મેલશે, બસ સ્ટેન્ડો ના ખાલી ખાલી પતરા લગાવીને બસ સ્ટેન્ડ ઉપર પોતાના નામ લખાવશે, લાખો રૂપિયા ગ્રાન્ટ આવે એ એમના નામ લખાવવામાં વપરાય જાય, બાકીની ગ્રાન્ટ ગજવામાં જતી રહે, કોઈ આપણને પૂછે નહીં, એકનો એક રોડ ચાર વખત બને કાગળ ઉપર, અને રોડ ઉપર ચાલીએ તો ખબર પડે કે ખાડા છે, એકની એક જગ્યાએ ત્રણ વખત બ્લોક નંખાઈ જાય, સીસી રોડ ચાર વખત મંજૂર થઈ જાય ગ્રાન્ટ માંથી, બને એક પણ વખત નહીં, આવું બને છે? સાચી વાત છે? સુરતના કોર્પોરેટરોએ નક્કી કર્યું કે આ ગ્રાન્ટ છે એમના પૈસા નથી, એ જનતાએ કોર્પોરેશનને ચૂકવેલા વેરાના પૈસા છે, માટે એ પૈસા વાપરવાનો અધિકાર જનતાનો છે, માટે કોર્પોરેટરોએ નિર્ણય કર્યો. સમજો કે આ અત્યાર સુધી નેતાઓ મનમરજીથી ગ્રાન્ટ વાપરે, એમના મળતિયાઓને આપે, એમની પાર્ટીના લોકોને આપે, એમની આજુબાજુ ફરવા વાળા જે હોય એમને ગ્રાન્ટો આપે, અથવા જે ગામમાંથી વધુ મત મળ્યા હોય એ ગામના આગેવાનોને કમિશન લઈને ગ્રાન્ટ આપી દે. સુરતના 27 કોર્પોરેટરોએ નક્કી કર્યું, એક ફોર્મ બહાર પાડ્યું અને ફોર્મની અંદર ઉલ્લેખ કર્યો કે ભાઈ અમને 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ એક કોર્પોરેટર દીઠ મળી છે, આ ગ્રાન્ટ અમારે આપણા વોર્ડમાં ક્યાં વાપરવી એનું સૂચન સજેશન તમે આપો, તમે જ્યાં કહેશો ત્યાં ગ્રાન્ટ વાપરવા માંગીએ છીએ, આવું ફોર્મ બહાર પાડ્યું. અને આ ફોર્મ તમામ સોસાયટીઓના પ્રમુખોને, સભ્યોને, જાગૃત નાગરિકોને, કોઈ પત્રકારો હોય તો એમને, નિવૃત્ત અધિકારી હોય, કર્મચારી હોય એમને, દુકાનદારોને, વેપારીઓને, એસોસિએશન કોઈ વોર્ડની અંદર ચાલતા હોય એની મેન ઓફિસો હોય તો એમને, બધાને આપવામાં આવ્યું. અને બધાને કહ્યું કે આ ફોર્મ ભરીને તમે અમને કામ સોંપો. અને ધારો કે અહીંયા કોઈ સ્વામિનારાયણ સોસાયટી છે તો એના પ્રમુખને ફોર્મ આપ્યું, પ્રમુખ એમ લખીને આપે કે અમારી સોસાયટીમાં ગટરનું કામની જરૂર છે, બ્લોકની જરૂર છે કે રોડના કામની જરૂર છે, તો પ્રમુખે કામ લખીને આપવાનું, 10 જણાની સહી લઈને આપવાની, કેમ કે 10 જણાએ તમારી વાતને સમર્થન તો કરતા હોવા જોઈએ ને, 10 જણાનું સમર્થન સાથે તમે ફોર્મ આપો તો કોર્પોરેટરની ગ્રાન્ટ તમને તમારા માગવા ઉપર મળે, આવી વ્યવસ્થા સુરતની અંદર કોર્પોરેટરોએ કરી છે. તમે બધા મને જવાબ આપો કે આ સારું કહેવાય કે ખરાબ કહેવાય? ખરેખર સારું કહેવાય. આપણે પણ નક્કી કર્યું છે કે ગાંધીનગરમાં તમારા બધાના આશીર્વાદથી આમ આદમી પાર્ટીના જેટલા કોર્પોરેટરો ચૂંટાશે, મેયર બનશે, તો આખા ગાંધીનગરમાં આ વિસ્તારથી આ યોજના લાગુ થશે. અને જેટલા ચૂંટાશે એટલા તમામ કોર્પોરેટરો જનતા માટે આવું જ ફોર્મ બહાર પાડીને સોસાયટી જેમ કહેશે, લોકો જેમ કહેશે એમ ગ્રાન્ટ વાપરશે, આવી આપણે એક ગેરંટી પણ આની અંદર આપી છે દોસ્તો. કે તમને પૂછે કે બોલો આ પૈસા કેવી રીતે વાપરવા, ઘણીવાર એવું થાય કે બ્લોકની જરૂર ન હોય છતાંય આપણને બ્લોક પરાણે નાખી દેવામાં આવે, આપણે સીસી રોડની જરૂર હોય તો રોડ ના બનાવે, ડામર રોડ બનાવે, આપણે જેની જરૂર હોય એ ન બનાવે, આવું થાય છે કે નથી થતું? પણ તમને કોઈ ફોર્મ આપે કે લખીને આપો, સહી કરીને આપો, 10 જણાની ટેકેદારોના સમર્થન સાથે આપો, અને તમે જે લખીને આપો એ કામ થાય તો એ પાર્ટીને મત અપાય કે ન અપાય? સુરતની અંદર 1,40,00,000 રૂપિયાની ગ્રાન્ટ દર વર્ષની ક્યાં વપરાશે એ હવે સુરતના લોકો, વેપારીઓ, આગેવાનો, પ્રમુખો, જાગૃત નાગરિકો નક્કી કરી રહ્યા છે, કોર્પોરેટરો નક્કી નથી કરતા દોસ્તો. આ પરિવર્તન આમ આદમી પાર્ટીના માધ્યમથી આવ્યું સુરતમાં. અહીંયા પણ એ થઈ શકે, અહીંયા વર્ષોથી ભાજપ કોંગ્રેસ છે જ, એમને આવું કેમ નથી સૂચતું? એટલા માટે કે ભાજપ વટને ખાતર ચૂંટણી લડે છે, કોંગ્રેસ લડવા ખાતર લડે છે, એટલે આપણું જે થવું હોય તે થાય, બેમાંથી એક જીતીને ઘર ભેગા થાય. ચૂંટણી જનતા માટે લડતા હોત તો આ નિર્ણય અહીંયા પણ લઈ શકાયો હોય. ત્રીજો નિર્ણય, આ બે વસ્તુ તો મેં તમને કીધી કે બાકડા બંધ કર્યા, ગ્રાન્ટ જનતાને પૂછીને વાપરવાનું નક્કી કર્યું. ત્રીજો નિર્ણય કે સુરતની કોર્પોરેશન દર ટર્મ પૂરી થાય પછી તમામ નવા ચૂંટાયેલા વ્યક્તિઓ માટે આઈફોન ખરીદતા, સરકારના પૈસે આઈફોન ખરીદે, મેયર માટે, ડેપ્યુટી મેયર માટે, વિરોધ પક્ષના નેતા માટે 1.25 લાખનો એક આઈફોન આવે, સરકારના પૈસે શોખ પૂરા કરતા હતા, દર ટર્મથી વર્ષોથી હાલ્યું આવતું હતું આ બધું. જેવી આમ આદમી પાર્ટી ચૂંટાઈને આવી અને તરત સુરત કોર્પોરેશનમાં ફાઇલ મુકાણી કે નવા જે ચૂંટાઈને મેયર, વિરોધ પક્ષના નેતા આ તે બધા આવ્યા છે, એમના માટે આઈફોન ખરીદવા માટે ફાઇલ મૂકવામાં આવી, સુરતની અંદર આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતાએ પહેલો વિરોધ એવી રીતે કર્યો કે ભાઈ મારી પાસે જે મોબાઈલ છે એમાં હું ખુશ છું, મારે આઈફોન જોતો નથી, અને પાછળના બધાનું બંધ રહ્યું દોસ્તો. અને એવા બળાપા કાઢ્યા કે તમે તો અમારું ભાંગ્યું,
જે કઈ 15-20 લાખ રૂપિયાના આઈફોન બધા માટે લેવાના હતા એ 15-20 લાખ રૂપિયા બચાવવાનું કામ આમ આદમી પાર્ટીએ વિરોધ પક્ષના નેતાએ સુરતમાં કર્યું અને જનતાના ટેક્સના રૂપિયા બચાવ્યા. દોસ્તો આ સારું કહેવાય કે ખરાબ કહેવાય? આપણે અહીંયા આપણે બધાને ખ્યાલ છે, નાની નાની વાત કહું એમાં સંકોચ વાળી વાત નથી, ગર્વ વાળી વાત. આપણે બહેનો ઘરે દૂધની અમૂલની થેલી લાવે તો ઊંધી લટકાવી રાખે 2-5 મિનિટ, ટીપે ટીપુ નીતરી જાય એટલા માટે કરે છે આવું. એટલા માટે નહીં કે આપણે લોભી માણસો છીએ, એટલા માટે કે આપણે કરકસર કરીએ છીએ, મહેનત કરીને પરસેવો પાડીને રૂપિયા લાવીએ ને ત્યારે ખ્યાલ આવે છે કે 32-35 રૂપિયાનું દૂધ છે અને જવા ના દેવાય 2 ટીપા પણ, એટલે ઊંધી લટકાવી રાખીએ. ગાડીનું ટાયર ઘસાઈ ગયું હોય તો બદલાવતા નથી આપણે, પાછળનું ટાયર આગળ નાખી દે, આગળનું બીજી બાજુ નાખીએ ને ઉલટા સીધા કરીને ગાડી ચલાવીએ કરીએ છીએ. એટલા માટે કે કરકસર કરવા માંગીએ છીએ, રૂપિયા બચાવવા માંગીએ છીએ. લોભી નથી આપણે, પણ રૂપિયાનું મહત્વ સમજીએ છીએ. આપણા ઘરની અંદર કોઈ વસ્તુ ખરાબ થઈ ગઈ હોય તો આપણે નવી નથી લાવતા, એને રિપેર કરાવી નાખીએ છીએ. શું કામ? કે રૂપિયાની બચત કરીએ, કરકસર કરીએ, આપણે જે કાંઈ મહેનત કરીને લાવીએ છીએ 5 પૈસા વેડફાય ન જાય એટલા માટે કરીએ. કરીએ છીએ કે નથી કરતા આપણે બધાય? પણ આપણે એક દૂધના ટીપા માટે પણ કરકસર કરીએ અને આપણા પૈસામાંથી આ લોકો ગાડીઓ ખરીદે, મોબાઈલ ખરીદે, એક ના એક રોડને 10 વખત બનાવે, થીંગડા મારે, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આપણી મહેનતના પૈસા ઉપર કરે છે, એ ભ્રષ્ટાચાર અટકાવવો જોઈએ કે ન અટકાવવો જોઈએ? આમાં તમારી નાય ઢીલી છે એટલે લાગે 20 વર્ષ બધું તો નહીં અટકે ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચાર અટકાવવો જોઈએ કે ન અટકાવવો જોઈએ? પૈસા કોઈને મફત નથી આવતા અને આ કોરોના પછી તો આપણા બધાની શું હાલત થઈ છે આપણે જાણીએ છીએ. આવકનું સાધન જ વધ્યું નથી, ધંધા રોજગાર દુકાન વેપાર નોકરી કશું જ ચાલતું નથી, ખાલી જવા ખાતર જવાનું એવું છે. દુકાનો કેટલી બધી છે અહીંયા માર્કેટ, ખાલી સવારથી સાંજ ખોલીને દુકાન બેસીએ, 5 કસ્ટમર આવે ના આવે, ઘણીવાર લાઇટ બિલના પણ ન નીકળે આવી હાલત થઈ છે બધાની. ત્યારે સરકાર પૈસા વેડફે છે. હમણાં નવા મંત્રીમંડળ આવ્યું તો નવા મંત્રી હોય નવી ઇનોવા કાર માગી, છાપામાં સમાચાર વાંચ્યા? નવા મંત્રીઓ નવી ગાડીઓ લેશે, આપણા પૈસે ઇનોવા ખરીદાશે, આપણા છોકરાને આપણે સાયકલ નથી લઈ આવી આપતા કેમ કે આપણા જોડે પૈસા નથી, આપણું જૂનું બાઇક બદલીને નવું નથી લઈ શકતા કેમ કે પૈસા નથી. મંત્રીઓને આપણા ખર્ચે ઇનોવા જોશે. આ તમામ પરિસ્થિતિને બદલવા માટે આપણે સૌએ સામૂહિક રીતે સંઘર્ષ કરવો પડશે. આ ચૂંટણી નાની છે, ચૂંટણી ગાંધીનગર મહાનગરપાલિકાની નાની ચૂંટણી છે, પણ આનો સંદેશ દેશ લેવલનો છે, સંદેશ ખૂબ મોટો છે. તમે જે નક્કી કરશો આખા દેશની અંદર આનો મેસેજ જશે. વર્ષોથી આ બંને પાર્ટીઓએ પોતાની મિલીભગતથી લોકોને શોષણ કરવાનું, લોકોને લૂંટવાનું, મોંઘવારી વધારવાનું કામ કર્યું છે. આ પહેલી વખત આપણને એક સારી ઈમાનદાર પાર્ટી મળી છે. ગેરંટી કાર્ડ લગભગ તમારા બધા સુધી પહોંચ્યું હશે, ગેરંટી કાર્ડ મળ્યું છે બધાને. અને સૌથી સારી બાબત જુઓ, અત્યાર સુધી ચૂંટણીઓમાં આપણે એમ સાંભળતા હતા કે અમે આ વચન આપીએ છીએ, વચન ફલાણું, વચન ઠેંકણું, પછી વચન બહુ આપ્યા ને પબ્લિક વચનથી થાકી ગઈ એટલે સંકલ્પ લાવ્યા કે હવે અમે આ સંકલ્પ કરીએ છીએ કે ગાંધીનગરમાં આમ સંકલ્પ છે ને તેમ સંકલ્પ છે. સંકલ્પથી પબ્લિક ધરાઈ ગઈ, કંટાળી ગયા કે આ બધા સંકલ્પ વાળાથી હવે તકલીફ છે એટલે ઘોષણા પત્ર લાવ્યા કે હવે અમે આવી ઘોષણા કરીએ છીએ, એમાંય થાકી ગયા. એને નવા નવા રસ્તાઓ લાવ્યા. દેશની પહેલી અને એકમાત્ર પાર્ટી એવી છે જે ચૂંટણીને ફક્ત અને ફક્ત લડવા ખાતર લડવું ને વોટ લઈને ભાગી જવાની પ્રોસેસ નથી માનતા અને એગ્રીમેન્ટ માને છે આમ આદમી પાર્ટી કે તમે પાર્ટીને વોટ આપો, પાર્ટી તમને ગેરંટી સાથે આ કામ કરીને આપે, આવી ગેરંટી આપવાનું કામ આમ આદમી પાર્ટી કરે. એટલે આમ આદમી પાર્ટીએ ગાંધીનગર માટે જે કંઈ પણ કરવા માટે નક્કી કર્યું છે તે સંકલ્પ નથી, વચન નથી, ગેરંટી છે. તમે અમને વોટ આપો તો ગેરંટી સાથે જનતાને સ્કૂલ આપી, દવાખાના આપવા, સારી વ્યવસ્થા આપીએ, ગેરંટી આપે છે દોસ્તો આમ આદમી પાર્ટી. અને પહેલી વખત આવું થઈ રહ્યું છે કે કોઈ પાર્ટી ગેરંટી આપે અને સ્વાભાવિક છે. ધારો કે અહીંયા દુકાન છે, હું કોઈને રૂપિયા આપું તો એના બદલામાં એને મને કંઈક આપવું પડે કે ના આપવું પડે, આ સ્વાભાવિક છે ને વિનિમય. હું કોઈકને કંઈક આપું તો કોઈક મને કંઈક આપે, આ તો વર્ષોની પ્રથા છે. વર્ષો સુધી આપણે ભાજપ કોંગ્રેસને મત આપ્યા, બદલામાં એણે આપણને અંગૂઠા દેખાડ્યા છે. આ પહેલી વખત પાર્ટી ગેરંટી આપે છે કે તમે પાર્ટીને મત આપો, પાર્ટી તમારા બાળકોનું ભવિષ્ય બનાવવા માટે શાળાઓ બનાવશે, ઇંગ્લિશ મીડિયમની 10 સરકારી શાળાઓ બનાવશે દોસ્તો. આ પહેલી વખત છે. આજે આપણે અહીંયા પાટનગરમાં બેઠા છીએ, હું અલગ અલગ બાજુના ગામડાઓમાં ગયો, સેક્ટરમાં ગયો, નાના નાના સોસાયટીઓમાં ગયો,
આજે ગુજરાતની વિકાસની દુહાઈઓ તો ખૂબ દેવામાં આવે છે. ખાલી ગાંધીનગરની અંદરના રોડ રસ્તાની હાલત જોઈએ તો આપણને ખ્યાલ આવી જાય કે આ 27 વર્ષમાં શું વિકાસ થયો છે. પાટનગરના રોડ રસ્તાઓ આવા હોય, ખાલી જ્યાં મોટા મોટા નેતાઓને રોજનો આવન જાવનનો રસ્તો છે એ રોડ ફર્સ્ટ ક્લાસ છે અને આજકાલથી નહીં વર્ષોથી સારા છે. સચિવાલય અને રાજભવન અને જે કાંઈ જૂના સચિવાલય આજુબાજુના રોડ રસ્તાઓ છે, મહાત્મા મંદિર આજુબાજુ એ રોડ ફર્સ્ટ ક્લાસ છે. બાકી આખા ગાંધીનગરમાં તકલીફ છે કે નથી? એટલા માટે છે કે રોડના નામે કટકીઓ થાય, એકનો એક રોડ 5 વખત કાગળ ઉપર બની જાય, પૈસા ખિસ્સામાં ઘૂસી જાય, ભાજપવાળા કોંગ્રેસમાં જાય, કોંગ્રેસવાળા ભાજપમાં જઈને મેયર બની જાય, આમ આમ ચાલ્યા જ કરે છે. પહેલી વખત આપણા હાથમાં એવી તક આવી છે, આપણા હાથમાં એવો મોકો આવ્યો છે, સમય આવ્યો છે કે આપણે આપણો એક મત આપીને આપણું ભવિષ્ય બનાવી શકીશું. અત્યાર સુધી મત આપ્યા એ નેતાઓ પાસે વિઝન છે. આપણા મહીપતભાઈ ગઢવી, આપણા બેન, આપણા ચૂંટાયેલા અલગ ઉમેદવારો ખૂબ સારું કામ બધા કરી રહ્યા છે, પહેલાં પણ કરી રહ્યા છે, આગળ પણ કરવાના છે. ઘણી બધી વાતો આપ સૌ વડીલો સમજદાર છો, સરકારની ખૂબ નજીક રહો છો એટલે વધારે તમે સરકારને અને સરકારી બાબતોને મારા કરતાં સમજતા હશો, એટલે મારે કાંઈ જાજુ કહેવાય નહીં. કેમ કે તમે બધા આખું ગાંધીનગર સરકારની નજીક છે, અમે તો બધા દૂરવાળા માણસો છીએ એટલે દૂર તો ખાલી વાયરો આવે એટલું દેખાય અમને, ટીવીમાં આવે એટલું. સરકાર ખરેખર કેવી છે, ખરેખર શું કરે તમને જલ્દી દેખાય, પહેલાં દેખાય, વધુ નજીકથી દેખાય અને તમે સમજો છો. એટલે મારે છેલ્લી વિનંતી એ કરવી છે કે આ ચૂંટણી મેં જેમ શરૂઆત કરી કે ભાજપ માટે વટનો પ્રશ્ન છે, કોંગ્રેસ માટે એને ખાલી રહેવું પડે એટલે વ્યવહારનો પ્રશ્ન છે. 150 વર્ષ જૂની પાર્ટી છે, ખાલી ખાલી કંઈ ચૂંટણી જવા ના દેવાય, ગુંડા લાગે. આમ આદમી પાર્ટી માટે જનતા માટે લડવાનો સંઘર્ષનો પ્રશ્ન છે. ત્યારે છેલ્લી વાત કે દાખલા તરીકે જો આ ચૂંટણી ભાજપ જીતે, કોર્પોરેશનની હજારો લોકો ભાજપને મત આપે તો ભાજપ એમ સમજે કે કોરોનામાં લોકોને બે મોત માર્યા, પેટ્રોલ ડીઝલ 100-150 એ પહોંચાડવાની કોશિશ કરી દીધી, ગેસનો બાટલો 1000નો કર્યો, લાઇટ બિલ વધાર્યા, લોકડાઉનમાં પબ્લિકને ધોકા માર્યા, લોકડાઉન ખોલ્યા પછી માસ્કના નામે લૂંટ્યા, બધું જ કર્યા પછી પણ જનતા અમને મત આપે છે તો છો ને બધાનું જે થવું એ થતું, જલસા કરો ને બાપા. ભાજપ આવું માનશે જો જીતશે તો દોસ્તો, કે જલસા કરો. આટલું બધું કર્યા પછી જો ગાંધીનગરમાંથી મત મળતા હોય તો ક્યાં ચિંતા કરવાની જરૂર છે. દાખલા તરીકે કોંગ્રેસ જીતે તો કોંગ્રેસ વાળા તો જીતે એટલે 2 કે 3 દિવસમાં સોદો પડી જાય, બાકીના બધા ભાજપની અંદર ખેલ ખતમ, 3 દિવસની અંદર વાત પૂરી. થાય કે ના થાય આવું? દાખલા તરીકે આપણને એમ થાય કે આમ આદમી પાર્ટીને આ વખતે નથી આલવો, ભાજપને નથી આલવો, કોંગ્રેસને આપો. આજ તમે વોટ આપો, 5 તારીખે પરિણામ આવે ને 8 તારીખે ખેલ પડી જાય, 4 કોંગ્રેસવાળા 5 કોંગ્રેસવાળા ભાજપમાં ગોઠવાઈ ગયા, ભાજપનો મેયર બને છે, બોલો સર રામચંદ્ર દેવ કી જય. તો કોંગ્રેસને મત આપવાથી કોઈ પરિણામ આવતું નથી, પણ તમે જો આમ આદમી પાર્ટીને મત આપશો તો શું ફાયદો છે? એક કે આમ આદમી પાર્ટી ગાંધીનગરની અંદર જે ગેરંટી આપી છે એ ગેરંટી ઉપર તનતોડ મહેનત કરીને કામ કરવા લાગી જશે, ગાંધીનગરની જનતાનો વધુ વિશ્વાસ જીતવાના કામે લાગી જશે દોસ્તો. પહેલું કામ આ થશે. બીજું કામ કે ગાંધીનગરમાં આમ આદમી પાર્ટી જીતશે, ઝાડુના નિશાન ઉપરના મેયર બનશે, આખા ગુજરાતના લોકોની અંદર નવી આશા અને નવો વિશ્વાસ બંધાશે કે હવે ગુજરાતની અંદર પરિવર્તન થશે, કેમ કે પાટનગરની અંદર પણ પરિવર્તન થયું છે. આ વિશ્વાસ આખા ગુજરાતને આવશે. અને ત્રીજું કે વિરોધ પક્ષ અત્યારે સેટિંગમાં છે, કોંગ્રેસ વિધાનસભામાં ભાજપ સાથે સેટિંગમાં છે. હવે જો ગાંધીનગરમાં આમ આદમી પાર્ટી જીતશે એટલે તમે સમજી લો કે વિધાનસભાનો વિરોધ પક્ષ તમે પસંદ કરી લીધો છે. અત્યારથી જ તે ભાજપ ઉપર કામ કરવાનું દબાણ બનશે, કામ કરવું પડશે એમણે. આ ઘણા બધા ફાયદાઓ આમ આદમી પાર્ટીના જીતવાથી છે. ત્યારે આપ સૌ મહેનતુ સમજદાર અનુભવી વડીલો યુવાનો માતાઓ બહેનો બધાને વિનંતી છે કે આ વખતે આમ આદમી પાર્ટીને મત આપો અને અપાવો. આપણા કોઈ પણ સગાવાલા હોય, અલગ અલગ ગામમાં રહેતા હોય, સોસાયટીમાં રહેતા હોય, બીજા વોર્ડમાં રહેતા હોય કે બીજા સેક્ટરમાં રહેતા હોય, એમને ફોન કરીને આપણે જાણ કરીએ કે 3 તારીખે 4 વખત ઝાડુનું બટન દબાવે અને આ વખતે ગાંધીનગરમાં પરિવર્તન લાવો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાઉન્ડવાળા ભાઈનો ખાસ કરીને ખૂબ ખૂબ આભાર માનું છું, કેમ કે આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં સાઉન્ડવાળા જે જાય અને બીજા દિવસે ભાજપવાળાનો ફોન આવે છે, ધંધો કરવાનો છે ને, છતાંય તમે હિંમત કરીને આમાં આવ્યા છો એટલે તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આ મંડપવાળા ભાઈનો આભાર
કેમ કે આટલી બધી દાદાગીરી છે ભાજપની. તમે વિચાર કરો કે વોર્ડ નંબર 7 માં કોલવડામાં ઉમેદવારે પેલો ફુગ્ગો લટકાયો તો ઊંચો ઉપર આકાશમાં ઊંચો થાય ને જે એ ફુગ્ગો લટકાયો, રાતે 2 વાગે આવીને ભાજપના લોકો ફુગ્ગાનું દોયડું કાપી ગયા, ફુગ્ગો જતો રહ્યો, હોર્ડિંગ્સ પાડી નાખ્યા ભાજપના લોકોએ, ઝંડાઓ તોડી નાખ્યા, જે બેનર માર્યા હતા એ ફાડી નાખ્યા. મારે એટલું કહેવું છે કે 27 વર્ષથી તમારી ભાજપની અહીંયા ગાંધીનગરમાં એટલે કે વિધાનસભામાં સરકાર છે, કેન્દ્રમાં સરકાર છે, જો જનતાના સારા કામ કર્યા હોત તો આવા ફુગા ફાડવા જેવા નિમ્ન કક્ષાના કામ ન કરવા પડ્યા હોત તમારે. અત્યારે લોકોના જીવ બચાવ્યા હોત ઓક્સિજન આપીને, લોકોના બાળકોને મફત શિક્ષણ મળે એવી શાળાઓ બનાવી હોત, લોકોને સારા દવાખાનાઓ પૂરા પાડ્યા હોત, લોકોને સારા રોડ રસ્તાઓ પૂરા પાડ્યા હોત, પૈસા ન આપવા પડે કામ કરાવવા માટે એવી સરકારી કચેરીઓ બનાવી હોત, તો અત્યારે બેનર ફાડવા જેવા હલકી કક્ષાના કામો કરીને તમારી માનસિકતાનું પ્રદર્શન ન કરવું પડ્યું હોય. ભલે ફુગા તોડી નાખે, ભલે આમ આદમી પાર્ટીના ઝંડા તોડી નાખે, પણ હવે ભાજપ વાળાનો કોંગ્રેસ વાળાનો પાપનો ઘડો ભરાઈ ગયો છે. જનતા આ વખતે ઝાડુ મારીને 2 ગંદકીને સાફ કરી ગાંધીનગરની બહાર મોકલી દેવા નક્કી કર્યું છે. આપ સૌનો ફરીવાર વારંવાર ખૂબ ખૂબ આભાર માનું છું. અને છેલ્લે મારે એક લાગણી છે કે ગાંધીનગરના મતદાર જે હોય છે, અહીંયા ઘણા બધા મિત્રો બેઠા જે મતદાર નથી, મને ખ્યાલ છે બહારથી મદદ માટે આવ્યા છે, તમને ખરેખર તમારું દિલ એમ કહેતો હોય કે આ વખતે હું પરિવર્તન લાવવાનો છું, તમારો મોબાઈલ કાઢો અને ફ્લેશ લાઇટ અમારા 4 મૂર્તિઓના મોઢા ઉપર કરો, જેથી કરીને એમનો ચહેરો ચમકે. અત્યારથી જેને એમ હોય હું પરિવર્તન લાવીશ, એ ફ્લેશ લાઇટ અમારા મૂર્તિઓના મોઢા ઉપર લગાવો, ચમકાવો આપણા મૂર્તિઓને આમ આદમી પાર્ટીના ચારેયને. જેને જેને એમ હોય હું પરિવર્તન લાવીશ એ ફ્લેશ લાઇટ કરે, વિચારવાનું બાકી હોય હમણાં ના કરતા ઘરે પૂછીને કરજો નિરાતે બેનને અમારા. જે જે પરિવર્તન લાવવા માંગતા હોય કરો, ફ્લેશ લાઇટ તમ તારે બિંદાસ. ભારત માતા કી, ઇન કલમ. ખૂબ ખૂબ આભાર આપ સૌનો.